सूरत पुलिस विभाग में फरज बजावता अने पोतानी असाधारण कामगिरी थी एक अमिट छाप छोड़नार पुलिस अधिकारी अने कर्मचारियों ने सम्मानित करवा अनिस संस्था अने अलायंस द्वारा सूरत खाते कर्मभूषण पुरस्कार समारोह नु आयोजन करवामां आव्युं हतुं। સુરતની અનિસ સંસ્થા દ્વારા દર વર્ષે મુંબઈ પોલીસ માટે યોજાતા ઉમંગ શોની જેમ સુરત ખાતે કર્મભૂષણ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે, જેમાં પોલીસના એવા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવે છે કે જેમણે પોતાના કાર્યો થકી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું હોય અને મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હોય। પાલ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે કર્મભૂષણ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને બોલિવૂડ સ્ટાર અને સાંસદ રવિ કિશન ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે બોલિવૂડ અભિનેતા પ્રતિક ગાંધી અને અભિનેત્રી સિમરન કૌર, મનપા કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ બારગી સહિત શહેરના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। સમારોહ દરમિયાન આમંત્રિત મહેમાનોના હસ્તે સુરત પોલીસના 95 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને અલગ અલગ 25 કેટેગરીમાં કર્મભૂષણ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર આયોજન અનિસ સંસ્થાના અધ્યક્ષ ગીતા શ્રોફ અને અલાયન્સના સુભાષ દાવર દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે આયોજનને સફળ બનાવવા માટે અનિસ સંસ્થાની સિનિયર ટીમ, યુવા ટીમ, ફોઝી ટીમ અને સંસ્કૃતિ ધામ ટીમના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। અનિસ અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા સુરત 30 વર્ષથી મહિલા બાળક અને પરિવાર માટે કામ કરતી સંસ્થા છે। તેના તરફથી સુરત શહેર પોલીસ જોડે તેઓ 1999થી જોડાઈને જે મહિલા બાળક અને પરિવારોને બચાવવા માટેનું કાર્ય થઈ રહ્યું છે, તેમાં પોલીસનો જે સહકાર મળે છે તે દરેક કક્ષાના લોક રક્ષકથી લઈને પોલીસ કમિશનર સુધી તમામ જેમણે આ મહિલા બાળક પરિવાર માટે કામ કર્યું છે તેવા તમામને માટે આજે કર્મભૂષણ એવોર્ડ 2024 જે આ બીજું વર્ષ છે જે થકી અમે પોલીસનું ઋણ વ્યક્ત કરીએ છીએ કે પોલીસ જો સજાગ રહે અને સપોર્ટ કરે તો અમે શહેરમાં મહિલા અને બાળકોની પરિસ્થિતિ ખૂબ સારી અને સલામત કરી શકીએ, અને એના પ્રયાસ રૂપે આજે બોલિવૂડમાંથી 3 સ્ટારને આપણે બોલાવ્યા હતા, જેમાં રવિ કિશનજી એમપી, પ્રતિક ગાંધી બોલિવૂડ એક્ટર અને સિમરત કૌર એ પણ ગદર 2ની હિરોઈન, એમ 3 બોલિવૂડ સ્ટાર હતા, અને સાથે આપણા સી આર પાટીલ સાહેબ ખાસ ઉપસ્થિત રહી અને આ લોકોનું મનોબળ વધાર્યું હતું, અને એની સાથે અનેક નાનુભાઈ વાનાણીથી લઈ અને અનેક જણ ઉપસ્થિત રહ્યા હતા। અને ખાસ કહું તો આ એવોર્ડ આપવાનો હેતુ એ છે કે તેઓને જેમ આપણે કોસીએ છીએ કે તમે કંઈક આવું કામ કર્યું કે પોલીસે આ ખોટું કર્યું, તો જ્યારે સારું કામ કરતી હોય અને ચૂપચાપ મૂંગે મોડે, કારણ કે કરોડો રૂપિયાની ચોરી માટે તો લોકો એને ઇનામ આપી દેશે, પોલીસ એને શોધી આપશે, તો પણ અમારી એક બાળકી નાનકડી ઝડીમાંથી મળશે જે ખરાબ હાલતમાં હશે એને શોધી આપનાર રાત દિવસ મહેનત કરનાર એ પોલીસ કર્મીને અમે સલામ કરીએ છીએ અને એ એવોર્ડનો હકદાર છે એવું માની અમે આ એવોર્ડ આપીએ છીએ। અને અમારી યુવા ટીમ એમાં ખાસ કરીને કમલેશ જોશી, નિયતિ વીજ, સુભાષભાઈ દાવર જેણે કમ્પ્લીટલી બધું આ પૈસાનો ભાર અને આટલા બધા સુરત શહેરના દાતાઓ અમારી જોડે જોડાયા, અને અમારી ફૌજી ટીમ જેને અમે સેલ્યુટ કરીએ છીએ કે અમારી ફૌજી ટીમે આ તમામ કાર્ય પોતાને આ ખભા ઉપર લઈ અને ખડે પગે આ સેવા આપી છે, અને સાથે જ સંસ્કૃતિ ધામના સ્વયંસેવક એવા 30 યુવાઓ પણ અમારી સાથે ખડે પગે ઊભા રહ્યા છે। અને જો એની ખાસ વાત કહું તો કાનપુરથી મૂંગી અને બહેરી એટલે કે દિવ્યાંગ દીકરીઓ આવી છે કે જે દીકરીઓએ કશું સાંભળતી નથી, બોલી નથી શકતી, અનાથ પણ છે ઘણી એમાં, અને એ લોકો એક સરસ વસ્તુ બનાવી છે, તે એનો સ્ટોલ તો મૂક્યો જ છે પણ સાથે એ લોકોએ મ્યુઝિક ઉપર પરફોર્મ કર્યું। આપણે વિચારી ન શકીએ કે જે સાંભળી નથી શકતી એ વ્યક્તિ કેવી રીતે પરફોર્મ કર્યું, તો તાલથી તાલ મેળવીને એણે મ્યુઝિક પર પરફોર્મ કર્યું, અને હવે તેઓ નેશનલ એન્થમ જે પરફોર્મ કરશે આ એક લહવો સુરત શહેરને અમે આપી શક્યા એ માટે અમે આભારી છીએ। કથક ગ્રુપ તરફથી સરસ મજાનો કથક ગણપતિ વંદના થઈ અને ભાંગડા નૃત્ય દ્વારા હવે ભાંગડા થઈ રહ્યો છે, એ માટે હું સુરત શહેરના તમામ સુરતીઓનો પણ આભાર માનું છું। પોલીસ કા તો ગુજરાતી મેં કહેવાય કે પોલીસની હાથ હોવી જોઈએ, પોલીસની ભાગ હોવી જોઈએ અને પોલીસની શાંત પણ હોવી જોઈએ। અને તમે જોતા હશો કે જે પરિવર્તન આવ્યું છે એમાં હું પોલીસમાં નોકરી કરતો હતો કોન્સ્ટેબલ તરીકે, ત્યારે એક બોર્ડ લગાવ્યો હતો આઈ હેલ્પ યુ, અમે પોતે જ એવું રસ્તા હતા કે આપણે બધી ક્યારે કોઈ હેલ્પ કરતો હતો જી। પણ આજે જે પરિવર્તન
પરિવર્તન આવ્યું છે. લોકોનો વિચાર, પોલીસનો વિચાર, એમની માનસિકતા, આવી અડચણો વચ્ચે, આવી અછતો વચ્ચે એ સતત જે રીતે કામ માટે વફાદાર રહે છે અને એના કારણે જે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ છે એના માટે એમને અભિનંદન સિવાય કશું જ ના આપવાય. તો અભિનંદન આપવા પડે. તમે જેને સન્માનનું કામ કર્યું છે, મને ખબર છે કે પેલા કદાચ કોઈ પોલીસ સન્માનની વાત કરે તો એમને મજાક લાગતી હતી, અથવા આ તો કે હોય શકે પોલીસ તો કેવા સન્માન કરું. હું પોતે એવું માનતો હતો અને હું કહેતો પણ હતો કે તમે બોર્ડર ઉપર જે સૈનિકો છે એ પણ થાકી ડ્રેસ કરીને દુસ્તો નથી, દેશના લોકોની સુરક્ષા રક્ષા કરે છે. પોલીસ પણ થાકી વર્દી કરીને જે સમાજની અંદરના અનિષ્ટ છે એની સામે લડીને એ પણ સમાજના લોકોની રક્ષા કરે છે. તો બંનેનું કામ તો રક્ષા જ કરવાનું છે, પણ સૈનિકો માટે બધાના મનમાં ખૂબ સન્માન છે અને પોલીસ માટે તિરસ્કારની ભાવના છે. એના માટે પોલીસ જવાબદાર હશે પણ લોકો પણ એક જ જવાબદાર છે. એટલા માટે કે એને એની અપેક્ષા હોય છે કે કદાચ કોઈ મારા મારી જાય અને કોઈ ઇજરને માર પડે તો એ પોલીસ પણ જઈને એની અપેક્ષા હોય કે ફરિયાદ આપું અને પોલીસ પેલાને લાવીને મારી સામે મારે. પોલીસ કામ ના કરે તો પોલીસ ફૂટી ગઈ છે. એટલે એ શબ્દોમાં આજે પોલીસની કેરિયર એની માટેની જે ભાવના એ હકીકત નહીં.